અત્યારે લોકડાઉન છે અને લોકડાઉનના પગલે અત્યારે ખેડૂતો ઉનાળુ વાવેતર માટે ખાતરની ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે. થરાદમાં પણ લોકડાઉન દરમિયાન ખેડૂતો ખાતરની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા અને ખાતરના ડેપો ઉપર ખાતર ખરીદવા માટે ખેડૂતોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. ખાતરની ખરીદી કરવા માટે આવેલા ખેડૂતો આજે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે પડ્યા હતા. બપોર સુધી લાઇનોમાં લાગેલા ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂતોએ બીકે ન્યૂઝ ચેનલ સામે રોષ વ્યક્ત કર્યો હતો. વિશ્વની અંદર કોરોનાને કહેર મચાવ્યો છે, જેને લઈ અને જો વાત કરવામાં આવે તો અત્યારે થરાદની અંદર જે સંઘ છે, સંઘની અંદર ખેડૂતો ખાતર લેવા છે. ખેડૂતોનું કહેવું છે કે સવારના 6 વાગ્યાનું તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં ખેડૂતોના કારણે ટોળે ટોળા મૂકી પડે છે, જ્યારે કોઈ ડિસિપ્લિન નથી. જો સરકાર દ્વારા પણ કહેવામાં આવે છે, તંત્ર દ્વારા કહેવાય કે જે પણ ખેડૂતો કે કોઈ પણ વ્યક્તિ બહારે રહેવા આવે, જરૂરિયાત વસ્તુ આવે વગર જરૂરનું કોઈ વ્યક્તિ આવે, ખેડૂતોમાં કારણે 100થી વધુ ખેડૂતો અત્યારે ખાતર લેવા છે. ખેડૂતોની લાઇન લાગી છે, પણ ખેડૂતો અત્યારે પોતે કેટલા નજીક ઊભા છે જોઈ શકો છો. 1 મીટરનું અંતર રાખવાનું, પણ ખેડૂતો પણ અંતર રાખ્યા વગર કારણે બધા એક જ સાથે ટોળો થઈને ઊભા છે. સવારના 6 વાગ્યાના ખેડૂતો કારણે ઊભા છે, 9 વાગ્યા સુધી ખાતરની જ્યાં ઓફિસ છે ખોલવામાં નથી આવી, અને જ્યારે ખોલવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે વાંક યુરિયા ખાતર નથી. એને લઈને ખેડૂતોમાં મોટો રોષ જોવા મળે છે. એટલે સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે કે તમામ વસ્તુ ખેડૂતોને મળી રહેવામાં આવશે, ખેડૂતોને પૂરતો ખાતર મળશે. પરંતુ થરાદની અંદર અત્યારે આપ જોઈ શકો છો દર્શીની અંદર મોટી સંખ્યામાં ખેડૂતોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે. વહેલી સવારેથી લોકો અત્યારે વાંક આવી છે, પણ એમને ખેડૂતોને ખાતર મળતો નથી. એટલે ખેડૂતો કાલે પણ પાછા ગયા હતા અને આજે પણ ખેડૂતોને પરત જવાનું વાર છે. એટલે ખેડૂતો દૂર દૂરથી આવી અને પોતાના ભાડા ભાગીને આવે છે, પરંતુ ખેડૂતોને પૂરતો ખાતર મળતો નથી. આઝાદી રાજપૂત વિકેન યુઝ થરાદ. કેટલા ખેડૂતો છે ખેડૂતા હોય તે 100 ખેડૂત ઉભા છે, 100થી 150 ખેડૂતો હોય. ખાતર માટે આવ્યા હતા, સવારમાં 4 વાગે આવ્યા હતા, ખાતર હજી સુધી સંઘ ખુલ્યો નથી. એટલે ખાતર 11 વાગ્યા પાસે પોલીસ આવે છે, પોલીસ હેરાન કરે છે. કાલે આવ્યા હતા, કાલે 11 વાગે પોલીસ આવી, એટલે અમારે કાલે ખાતર મળ્યો નહોતો. આજ 4 વાગે આવ્યા હતા, છતાં હજી સંઘ ખુલ્યો નથી. અને ખેડૂતોની અહીં લાઈન છે, ખેડૂતોને પણ ખાતર મળતો નથી. કાલે આવી લાઈન હતી, આજે આવીને આવી લાઈન છે. સંઘવાળાને હજી સંચાલકવાની ઊંઘ ઉડતી નથી.